તો સુરતમાં ફરી બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. પાંડા ગલ્લાવાળાની સતર્કતાએ બાળકી પીખાતા બચી લેવાય છે. અરે રાધમ વેપારની લાલચ આપીને બાળકીને ઉપાડી ગયો હતો. બાળકી સાથે અડપલા કરતા ગલ્લાવાળો જોઈ ગયો. ગલ્લાવાળાને ક્યાંક ને ક્યાંક શંકા આગે હતી ત્યારે ગલ્લાવાળો તેની પાછળ ગયો. લોકોએ રાધમને પોલીસના હવાલે પણ કર્યો છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો આપણે જાણીએ કે અત્યારે દુષ્કર્મી ઘટનાઓ છાશવારે થતી જોવા મળે છે. સુરતમાં તો ક્રાઇમ સિટી બનતું દેખાઈ રહ્યું છે. ત્યાં તો એક બાજુ બુટલેગરો પકડાઈ રહ્યા છે, બીજી તરફ દુષ્કર્મી ઘટના પણ જોવા મળતી હોય છે. કેટલાક અવસ્થા ભૂખ્યા જોવા મળી રહ્યા છે, તેઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે. આપણી આસપાસ કેટલા એવા લોકો હોય છે જેનાથી સતર્કતા દાખવવાની જરૂર હોય છે. ત્યારે અહીંયા સુરત ખાતે જે રીતે ઘટના જોવા મળી રહી છે, બાળકીને પહેલા લાલચ આપવામાં આવી હતી, વેફરનું પેકેટ આપવામાં આવ્યું હતું, તેના આધીન બાળકી તેની પાછળ ગઈ હતી. ત્યારે ગલ્લાવાળો આ ઘટના જોઈ રહ્યો હતો ત્યારે ગલ્લાવાળાએ પોલીસ સ્ટેશને જઈને પણ ફરિયાદ નોંધાવી છે. લોકોએ બરોબરનો મેથી પાક પણ આરોપીને ચખાડ્યો છે. ઈસમ અશ્વિન કરીને છે અને હીરા ઘસવાનું કામ કરે છે અને એ ત્યાં ગલ્લા ઉપર આવેલો, જે દરમિયાન બાળકીને જોઈ જતા એને લલચાવી કોસલાવી અને વેપર આપવાના લાલચે એને ખુલ્લા મેદાનમાં લઈ ગયેલો.